नमस्कार विद्यार्थी मित्रों, एज्युकेटिव यूट्यूब चैनल में हूँ वसा वारिंकेस तमारो हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे वात करीशुं जे बेसिक मेथ्स छे, जे बेसिक मेथ्सनो आपणे विभाग बी कवर करीशुं। सेना माटे? तो आपणी प्रथम परीक्षा जे आवनार छे एना माटे विभाग सी हशे, 3 मार्कना सवाल जे हशे एना माटेनी इम्पोर्टंट आपणा क्वेश्चन हशे, ए एटले के इम्पोर्टंट आपणा सवाल हशे, साथे साथे ए कई कई रीत जे हशे ए इम्पोर्टंट छे आपणा माटे, एनी आपणे चर्चा एमां करीशुं। ओके, तो आपणे आपणो फर्स्ट लेक्चर जे हतो एमां आपणे विभाग बी विषे आपणे वात करी थी। आजे आपणे चर्चा करीशुं विभाग सी मां कया कया दाखला पूछाई शके अने कया कया चेप्टर आपणा प्रथम जे आपणी परीक्षा छे एमां पूछाशे। तो जो सौ प्रथम आपणे चर्चा जे करीशुं, तो आपणे चर्चा करी लईए केटला चेप्टर आपणा जे हशे प्रथम परीक्षामां हशे अने एमांथी केटला केटला चेप्टरमांथी आपणा 3 मार्कना जे सवाल हशे ए पूछाई शके। ओके, तो जो आपणे नेक्स्ट सॉरी आपणे प्रीवियस जे लेक्चर हतो एमां पण वात करी हती के आपणा कया चेप्टर हशे 1 2 3 अने बीजा कया कया हशे 5 6 7 अने छेल्लेना 2 आंकड़ाशास्त्र 13 अने संभावना 14। आ चेप्टर आपणा प्रथम परीक्षा माटे इम्पोर्टंट चेप्टर छे। ओके, आमांथी आपणा सवाल जे हशे ए पूछाशे। अने हवे आपणे 2 માર્ક માટે આપણે જે ચર્ચા કરી હતી તે જ રીતે આપણે જે 3 માર્કના જે સવાલ હશે એ કયા કયા ચેપ્ટરમાંથી પૂછાશે એની આપણે ચર્ચા કરીએ। તો જો સૌપ્રથમ આપણું આવશે દ્વિચલ સુરેખ સમીકરણ જે હશે એ આપણું ત્રીજું ચેપ્ટર હશે એ, અને સાથે સાથે બીજું કયું હશે તો કે પાંચમું ચેપ્ટર જે છે એ સમાંતર શ્રેણી જે હશે એમાંથી આપણો 1-3 માર્કનો હશે, અને તે જ રીતે સાતમું ચેપ્ટર જે છે એમાંથી આપણો 1 સવાલ હશે। ઓકે, અને તે જ રીતે આપણા 2 ચેપ્ટર જે છે લાસ્ટના એ તો આપણા 2 માર્ક માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, સાથે સાથે 3 માર્ક માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, અને તે જ રીતે આપણું પાંચમું ચેપ્ટર સમાંતર શ્રેણી જે છે એ પણ આપણું મોસ્ટ એમપી ચેપ્ટર છે। ઓકે, तो चलो हवे आपणे टाइम वेस्ट कर्या वगर आपणे जे सवाल जे चर्चा करवानी छे एना पर आपणे जईए। तो जो सौप्रथम आपणे वात करीशुं तो सौप्रथम आपणो चेप्टर नंबर 3 जे छे एमांथी आपणे थोड़ा घणा दाखला आपणे चर्चा करीशुं। ओके, तो जो જે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એમાં આપણી ઘણી બધી રીતો આવે છે, આદિશની રીત, ચોકડી ગુણાકારની રીત, લોપની રીત, એ 3 રીત આવે છે, પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી જે હશે એ આદેશની રીતમાંથી એક દાખલો તમારો હોઈ શકે। ઓકે, અને જો અથવામાં હશે તો એમાં તમને લોપની રીત પૂછી શકે, સાથે સાથે ચોકડી ગુણાકારની રીતે પણ પૂછી શકે। ઓકે, તો જો આજે આપણે વાત કરીશું આદેશની રીતથી આપણે ઉકેલ કઈ રીતે મેળવી શકીએ। તો જો એક વસ્તુ આપણે અહીં આપણે ધ્યાન રાખવાની કે જો જ્યારે આપણને એ રીતે કીધું હશે કે ઉકેલ જે મેળવવાનો છે આપણે એ આદેશની રીતથી મેળવો, તો આપણે શું કરવાનું, કોઈ એક ઇઝી જે સમીકરણ હશે એ ઇઝી સમીકરણમાંથી આપણે શું કરવાનું છે તો કે એ ઇઝી સમીકરણમાંથી આપણે કોઈ એક એક્સ કાં તો વાયને આપણે સૂત્ર કરતા બનાવી દેવાનો। ઓકે, તો આપણને આ ઇક્વેશન ઇઝી લાગે છે, તો આ સમીકરણ નંબર આને આપણે 1 આપી દઈએ, આને સમીકરણ નંબર આપણે 2 નામ આપી દઈએ। ઓકે, અને પછી શું કરીશું આપણે તો કે આ સમીકરણ 1 જે હશે એમાં આપણે એક્સને સૂત્ર કરતા બનાવો, શું કરવાનું છે, સૂત્ર કરતા આપણે એક્સ જે છે એને આપણે સૂત્ર કરતા બનાવીશું, તો એક્સ વાય પેલે સાઈડે જશે, શું થશે 5 - y આ રીતે થઈ જશે। ઓકે, તો આપણું સમીકરણ શું બની ગયું તો કે સમીકરણ નંબર આપણો તૈયાર થઈ ગયો, અને સમીકરણ નંબર આપણે 3 નામ આપી દઈશું। પછી શું કરીશું તો કે આ સમીકરણ જે હશે એ સમીકરણને આપણે બીજું સમીકરણ જે છે આપણું 2x - 3y = 4 આ સમીકરણ નંબર આપણે કયું છે તો 2 છે, એ સમીકરણ નંબર 2 માં 3 ની કિંમત આપણે મૂકીશું। ઓકે, સમીકરણ નંબર 2 માં x ની કિંમત મુકતા। ઓકે, તો શું થશે, જો ધ્યાનથી જો ત્યાં આપણે શું x છે 2 સાથે x છે, તો અહીંયા 2 કૌંસમાં શું છે આપણું 5 - y છે, અને સાથે શું છે 3y = 4 છે। ઓકે, તો આ આપણા પર સમીકરણ બની ગયું અહીંયા, તો અહીંયા આપણે 2 જે છે એ અંદર કૌંસ જે છે કૌંસની અંદર આપણે ગુણીશું તો કઈ રીતે થશે, જો 2 5 કેટલા થશે આપણા 10, તે જ રીતે 2y થશે આપણા, તે જ રીતે અહીંયા 3y થશે। ઓકે, આ સાઈડ આપણા 5 છે। ઓકે, તો જો અહીં આપણે ધ્યાનથી જો આ બંને જે છે એના એની નિશાની સેમ છે, એટલે એનો શું થશે આપણો સરવાળો થશે। ઓકે, તો 10 - 5y = અહીંયા આપણા 4 આવશે,
चार आवशे। ओके हवे जो ध्यान थी जो हवे आ दस जे छे ए हूँ राइट साइडे ले जाऊँ जमणी साइडे हूँ लई जाऊँ तो शू थशे ए ओछा थशे अहींया आपणा पर ओछा पांच वाई इज इक्वल टू बाजू चार ओछा दस थशे। हवे अहीं ध्यान थी जो तो के चार माथी दस जैसे नहीं पर दस माथी चार तो जाए कितला रहेशे छ पर निशानी कई छे माइनस नी एटले कई निशानी आवशे आपणे अहींया माइनस नी निशानी आवशे तो जो आपणने कितला मळशे अहींया माइनस पांच वाई इज इक्वल टू माइनस छ थशे तो आ कपड़ा शू थशे माइनस माइनस कट थशे एटले आपणने वाई बराबर केटली किंमत मळशे वाई बराबर छ ना छेद में पांच आपणने मळशे आने समीकरण नंबर आपणे चार नाम आपी दईए। ओके हवे आ समीकरण जे छे आ समीकरण माथी जे चार नी आपणे सॉरी वाई नी किंमत जे छे ए वाई नी किंमत ने आपणे उचकीने समीकरण नंबर एक जे छे एमां आपणे मूकवानी एटले शू करवानुं समीकरण नंबर एक मां y नी किंमत मुकता। ओके शू करवानो आपणे y नी किंमत जे छे ए समीकरण नंबर एक का तो समीकरण नंबर बे मां पण तमे मूकी शको पण ईजी कयो इक्वेशन पड़े छे आपणने समीकरण नंबर एक जे हशे ए ईजी पड़े छे एटले एमां आपणे जे y नी किंमत जे छे एने आपणे मूकीशुं। ओके तो शू थशे जो x तो छे ज आपणा पर x प्लस y नी किंमत केटली छे पांच सॉरी छ ओछा ना छेद छ ना छेद में पांच अपना पर छे इना बराबर अपना केटला छे पांच तो हवे शू थशे आना पर आना छेद में अपना पांच छे तो इने कई रीते करीशुं x साथे गुणीशुं आखाना छेद में आई जशे अने पांच अपने जमणी साइड अपने मोकली दईशुं। ओके तो शू थशे तो के पांच x प्लस छ आ बाजू केटला थशे पांच पचास पच्चीस थशे। ओके आई जी पड़े एना माटे लखी देवा अहींया तो के पांच x प्लस छ छेद में पांच इज इक्वल टू पांच तो आ पांच आ साइड रहेशे केटला थशे पच्चीस। हवे जो अपना पर कई रीते छे पांच एक्स इज इक्वल टू आ छ आ साइड जशे जमणी साइड जाए तो शू थाय ओछा थशे तो पच्चीस ओछा केटला थशे अपना छ। ओके तो पच्चीस ओछा छ करीए आपणे तो केटला मळशे अपना ओगणीस थशे अने आ साइड એટલે પાંચ એક્સ બરાબર આપણને કેટલો આન્સર મળશે ઓગણીસ આન્સર આપણો મળશે। ઓકે આટલું આપણને મળી ગયું હવે અહીંયા શું કરીશું આપણે તો કે અહીંયા આવી જાઓ આપણને જગ્યાની અભાવ છે તે માટે આપણે અહીંયા આવી જાઓ તો શું થશે અહીંયા એક્સ એક્સને આપણે સૂત્ર કરતા બનાવીએ તો આપણા પાંચ ગુણાકારમાં છે એ ક્યાં જશે તો આ ઓગણીસના છેદમાં આપણા જશે એ પરથી આપણને કઈ કઈ વેલ્યુ મળી ગઈ તો ઓગણીસની એક્સ જે છે એની કેટલી વેલ્યુ મળી તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઓગણીસના છેદમાં પાંચ આપણને મળ્યા। ઓકે તો એ પરથી આપણને કઈ કઈ વેલ્યુ જે માગી હતી એક્સની કિંમત અને એક્સ અને વાયની કિંમત આપણને મળી ગઈ ઇઝી છે દાખલો સિમ્પલ છે એકદમ સિમ્પલ આપણે સૌ પ્રથમ શું કરીશું તો કે આદેશની રીતથી જો ઉકેલ મેળવવા કીધું હશે બે સમીકરણ આપ્યા હશે એકને સમીકરણ નંબર એક નામ આપી દેવાનું એકને સમીકરણ નંબર બે નામ આપી દેવાનું એમાંથી કોઈ એક સમીકરણ પકડીને એમાંથી આપણે શું કરીશું તો કે એક્સને સૂત્ર કરતા બનાવીશું ત્યારબાદ શું કરીશું તો એ સમીકરણ જે હશે જે એક્સની કિંમત મળી હશે અને બીજા ઇક્વેશન જે હશે આપણું બીજું સમીકરણ હશે એમાં આપણે મૂકીશું એટલે આપણને કોઈ એકની વેલ્યુ મળી જશે કાં તો વાયની કિંમત મળે ઓકે વાયની કિંમત આપણને મળી જશે। ઓકે તો વાયની કિંમત જે મળશે એને શું કરીશું આપણે તો કે વાયની કિંમતને આપણે બીજું ફર્સ્ટ સમીકરણ જે હશે એમાં આપણે મૂકીશું એટલે આપણને શું મળી જશે તો કે એક્સની કિંમત પણ આપણને મળી જશે એટલે આપણને જે માગેલ હતું કે આદેશની રીતથી આપણે સોલ્વ કરવાનું હતું તો એ પરથી આપણને શું મળી જશે એક્સ અને વાયની કિંમત આપણને મળી જશે। આ સિમ્પલ દાખલા છે આ આના તમને રોકડા તમને ત્રણ માર્ક મળી શકે છે। ઓકે તો તમે આ પ્રકારના દાખલા જે છે એ તમારા જે સ્વાધ્યાય હશે એમાં આપેલ હશે પાઠ્યપુસ્તકનું જે સ્વાધ્યાય હશે એમાં આપેલ હશે આ પ્રકારના દાખલા તમે પ્રેક્ટિસ કરતા રહેજો એટલે તમને પ્રથમ પરીક્ષા સાથે સાથે બોર્ડની પરીક્ષામાં કંઈ વાંધો આવે નહીં। ઓકે તો ચાલો આ ચેપ્ટરમાં આપણે બીજો એક દાખલો આપણે ચર્ચા કરીએ તો જો આ પ્રકારનો તમને જે શબ્દમાં આવી રીતે તમને આપ્યો હશે દાખલો તો એમાંથી આપણે સમીકરણ તમને આપ્યા ન હશે ઓકે પણ એમાંથી તમારે સમીકરણ બનાવતા આવડવું જોઈએ તમે કઈ રીતે બનાવી શકો એના વિશે આપણે ચર્ચા કરીએ તો જો પહેલાં આપણે કિંમત જે છે એ કિંમત વાંચીએ તો અહીંયા શું આપેલ છે આપણને એક દુકાનમાં બે પેન્સિલો અને ત્રણ રબરની કિંમત કેટલી છે અહીંયા તો કે એક પેન્સિલમાં સોરી એક દુકાન છે એમાં આપણે કેટલી છે પેન્સિલની કિંમત જે બે પેન્સિલ અને ત્રણ રબર આપણને આપેલ છે એની કિંમત આપણને કેટલી કુલ કિંમત આપણી 9 રૂપિયા આપણી થાય છે તે જ રીતે બીજી ચાર પેન્સિલ અને છ રબરની કિંમત આપણી કંઈ થશે 18 રૂપિયા જેટલી થાય છે તો આ પરથી તમને જો દ્વિચલ સમીકરણ જે હશે એ બનાવવા હશે તો
એના માટે તમે આ રીતે બનાવી શકો. જોજો સૌ પ્રથમ તમારું આ ફર્સ્ટ જે છે એ ફર્સ્ટ વાંચવાનું, ટુ બે પેન્સિલ છે આપણા પર, તો આને કઈ રીતે લખીશું, ટુ એક્સ લખીશું, પ્લસ શું છે તો કે ત્રણ રબર છે તો એને આપણે થ્રી વાય લખીશું. એના ઇઝ ઇક્વલ ટુ એની કિંમત કેટલી આવે છે આપણી, 9 રૂપિયા આવે છે. ઓકે, આને તમે શું નામ આપી દો, સમીકરણ નંબર 1 નામ આપી દો. તે જ રીતે સમીકરણ નંબર 2 તમારે ક્રિએટ કરવો છે, એ કઈ રીતે કરશો, તો અહીંયા પેન્સિલની કિંમત કેટલી છે આપણે, તો કે 4x, એ શું છે આપણું 4x એ પેન્સિલ છે, અને તે જ રીતે 6y એ આપણું શું છે, રબર છે. એના એની કિંમત કેટલી છે બંનેનો સરવાળો કરીને, તો કે 18 આપણી કિંમત છે. આપણું શું આવી ગયું, સમીકરણ નંબર 2 આવી ગયું. હવે શું કરશો, તમને જે રીતે વાત કરી કોઈ આમાંથી એક ઇઝી ઇક્વેશન કયું છે આપણું, તો કે સમીકરણ નંબર ઇઝી ઇક્વેશન છે, એમાંથી આપણે શું કરીશું, x ને સૂત્ર કરતા બનાવીશું. તો x ને સૂત્ર કરતા જો બનાવીએ, તો x ને આપણે સૂત્ર કરતા બનાવીએ. ઓકે, તો અહીંયા ટુ ટુ એક્સ આપણે લઈ લઈએ, આ 3y આ સાઈડે જશે જમણી સાઈડે, તો શું થશે, ઓછા થશે, તો 9 ઓછા 3y થઈ જશે. હવે 2 જે છે એ એક સાથે ગુણાકારમાં છે, એને હું જમણી સાઈડે લઈ જાઉં છેદમાં, તો ક્યાં આવશે, ભાગાકારમાં આવશે. ઓકે, તો એ છેદમાં અહીંયા આવી જશે. આ સમીકરણ નંબર કયું આવી ગયું આપણું, 3. તો સમીકરણ નંબર 3 જે હશે એને એને આપણે ક્યાં મૂકીશું, તો સમીકરણ નંબર 3 જે હશે, તો સમીકરણ નંબર 2 માં એક્સની કિંમત મુકતા, શું કરવાનું આપણે, સમીકરણ નંબર 2 જે હશે એમાં આપણે એક્સની કિંમત મૂકવાની. ઓકે, તો શું થશે આન્સર, જો ધ્યાન દેજો, 4 સાથે એક્સ છે તો એ ગુણાકારમાં આવશે, 4x, અહીંયા આપણે એક્સની કિંમત મૂકીએ તો 9 ઓછા 3y થશે, છેદમાં આપણા કેટલા છે, તો કે 2 છે, અને બીજા શું છે ત્યાં, પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 18 આપણા આવે છે. તો અહીંયા શું થશે, જો ધ્યાનથી જો, 2 કેન્સલ થશે કારણ કે ગુણાકારમાં છે, ને 2 જે છે ક્યાં છે આપણા, છેદમાં છે, તો આ 4 કેન્સલ થશે, અહીંયા કેટલા આવશે, 2. તો હવે આપણા પર ઇક્વેશન શું મળી ગયું, તો કે 2 9 ઓછા 3y પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 18 આપણા આવ્યા. તો હવે જો અહીંયા 2 જે છે અંદર ગુણાશે, તો કેટલા થશે આપણા, 9 ગુણ્યા 2 કરીએ તો કેટલા આવશે, 18 આવશે. તે જ રીતે માઇનસ ઓછા આવશે, ઓછા કેટલા છે, 2 તારી કેટલા થશે આપણા, 6, એટલે આ 6y અને પ્લસ 6y તો આપણા પર છે, અને આ સાઈડે આપણા 18, તો આ 6 કેન્સલ થશે, અને આ 6, કારણ કે આની નિશાની જે છે એ અલગ અલગ નિશાની છે, એક ઓછા 6 છે 6y છે, અને એક વત્તા 6y છે. ઓકે, તો એ બંને કેન્સલ થશે, આપણો આન્સર શું આવશે, તો કે 18. તમે હવે આ જોઈને કહેશો, સર આ તો શું આવ્યું, 18 બંને સાઈડે સમાન કેન્સલ થઈ જશે. ઓકે, તો આ શું છે, દ્વિચલ સમીકરણ, દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એમાં શું થયું, તો કે તમે આ 2 સમીકરણ જે છે એને ધ્યાનથી જો, બંને સમીકરણ કેવા છે, તો કે સમાન સમીકરણ છે. આમાં તમે 2 વડે ગુણશો તો આના જેવું જ ઇક્વેશન આવશે, તો આનો ઉકેલ જે હશે તમને કેવો મળશે, અનંત ઉકેલ મળશે. તમને વાયની કોઈ નિશ્ચિત કિંમત મળતી નથી, તેથી તમને એક્સની પણ નિશ્ચિત કિંમત મળશે નહીં. ઓકે, એટલે કોઈ પણ જગ્યાએ તમે આની કિંમત તમે મેળવવાનો ટ્રાય કરશો, તો તમને સમાન કિંમત તમને મળશે. ઓકે, આના અંત જે તમારા આન્સર હશે એ હંમેશા તમારા કેવા મળશે, તમને અનંત તમને મળશે. આ રીતના દાખલા પણ તમને પૂછી શકે, એટલે ગભરાવાની જરૂર નથી. તમે નીચે લખી દેવાનું કે તમને વાયની જે નિશ્ચિત કિંમત મળતી નથી, તેથી એક્સની કિંમત મળશે, એક્સની પણ નિશ્ચિત કિંમત મળશે નહીં, આનો ઉકેલ અનંત મળે છે. આ રીતે લખશો તો તમને 3 માંથી 3 માર્ક મળી જશે. ઓકે, આ રીતના દાખલાની પણ પ્રેક્ટિસ તમારે કરતા રહેવાનું. ઓકે, આઈ હોપ ખ્યાલ આવ્યો હશે આ દાખલામાં તમને, અને સાથે સાથે તમારે ચોપડીમાંથી તમારે પ્રેક્ટિસ અને દાખલા જે હશે એની પ્રેક્ટિસ કરતા રહેવાનું. ઓકે, તો ચાલો હવે આપણે ચેપ્ટર નંબર આપણું કયું છે, તો કે 5 નંબરનું જે સમાંતર શ્રેણીવાળું ચેપ્ટર જે છે એના પર આપણે જઈએ. તો જો અહીં આપણને શું આપેલ છે, તો કે જો સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ જે છે એ આપણને 73 હોય, તો આ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે મેળવવાનો છે. કાં તો તમને આ રીતે પૂછી શકે કે આ સમાંતર શ્રેણી કઈ છે એ મેળવો, એ રીતે તમને પણ કીધું હશે. ઓકે, તો જો આપણે જે 2 માર્કના દાખલાની આપણે ચર્ચા કરી હતી એમાં તો આવું તો ન આવ્યું હતું. ઓકે, એમાં આપણને ડાયરેક્ટ સમાંતર શ્રેણી આપી દીધી હતી, એ પરથી આપણે શું મેળવવાનું હતું, 11મું પદ મેળવ્યો, 10મું પદ મેળવો, પણ એ તમને ક્યારે પૂછશે, એ 2 માર્કનું હશે ત્યારે પૂછશે એવા દાખલા. ઓકે, જ્યારે 3 માર્કનું હશે તમને આ રીતે આપી દીધું હશે, કોઈ પણ 11મું પદ 16મું પદ આપી દીધું હશે, તે પરથી તમારે શું મેળવવાનું હોય, તો કે એનું પ્રથમ પદ અને
એનું જે તફાવત હશે એ કેટલો હશે એ મેળવો, કાં તો તમે સમાંતર છે આ પ્રકારની સમાંતર શ્રેણી કઈ હશે એ મેળવો, આ રીતે તમને કીધું હશે. તો એ માટે તમે શું કરી શકો, તો જો સૌપ્રથમ તો તમને શું આપેલું છે, અહીંયા A11 આપી દીધું છે, બધાને ખ્યાલ છે આ ઇક્વેશન A11 એટલે કે An નું ઇક્વેશન ખબર છે. An ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીએ છે, An ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે લખીએ છીએ આપણે, A વત્તા કૌંસમાં શું લખીએ છીએ આપણે, A વત્તા કૌંસમાં N માઇનસ 1 ઇન્ટુ D આ પ્રકારે લખીએ છીએ આપણે, બધાને ખ્યાલ છે આ પ્રકારનું ઇક્વેશન આપણને ખ્યાલ છે બધાને. ઓકે ચાલો, તો A11 છે એટલે Nની કિંમત તો આપણને મળી ગઈ, મેળવવાનું શું છે આપણે, A મેળવવાનું છે અને D, કારણ કે A આપણું પ્રથમ પદ આવે છે, બધાને ખ્યાલ છે એ વસ્તુ. ઓકે તો જો અહીંયા આપણને Nની કિંમત મળી ગઈ, કેટલી છે 11 - 1, Dની કિંમત આપણને ખબર નથી, તો જો આ પરથી આપણને શું મળી જશે, 11માંથી 1 જાય તો 10 વધશે, તો A વત્તા 10 D આપણું થશે, આને સમીકરણ નંબર 1 નામ આપી દેવો તમે. તે જ રીતે બીજું કયું છે આપણને, 16મું પદ આપેલું છે એટલે A16 આપેલું છે, તો એના બરાબર પણ આ જ રીતે લખી દઉં, A વત્તા N, N કેટલા આપી દીધા છે આપણને અહીંયા, N જે છે એ આપણને 16 આપ્યા છે, 16 - 1 ઇન્ટુ D, આન્સર શું આવશે તમારો, A16 બરાબર A પ્લસ 16માંથી 1 જાય તો 15 રહેશે ઇન્ટુ D, સમીકરણ નંબર 2 આપી દેવ તમે. આ રીતે તમને સમીકરણ બનાવતા હતા આવડે, એની પ્રેક્ટિસ તમારે કરતા રહેવાનું સમીકરણ બનાવવાની. ઓકે તો જો હવે શું કરશો તમે, સમીકરણ નંબર 2 છે, જો આમાં તમને સમાન દેખાય છે, જો સમીકરણ નંબર 2 માં તમારું શું છે, તો કે આના ઇઝ ઇક્વલ ટુ તમને શું આપેલા છે, એક મિનિટ, આના ઇઝ ઇક્વલ ટુ તમને આપેલા છે, ઓકે એક મિનિટ, આના બરાબર કેટલું, 11મું પદ કેટલું છે તમારું, 38 આપેલા છે, તે જ રીતે અહીંયા તમારું 16મું પદ કેટલું આપેલું છે, 73 આપેલા છે, આને સમીકરણ હવે 2 આપી દેવું, આને સમીકરણ નંબર 1 આપી દેવું. હવે ધ્યાનથી જો આમાં તમારું એ આમાં પણ છે આમાં પણ છે, એટલે જો સમીકરણ નંબર 2માંથી તમે સમીકરણ નંબર 1 બાદ કરો તો તમને ડીની કિંમત મળી જશે. તો ધ્યાનથી જો આપણે શું કરવાનું છે, આ સૌપ્રથમ આપણે લખી દેવાનું સમીકરણ નંબર 2માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા. ઓકે શું થશે, જો ધ્યાનથી જો, એ વત્તા કેટલા છે, 15 ડી ઇઝ ઇક્વલ ટુ 73 છે, અહીંયા કેટલા છે, એ વત્તા 10 ડી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે આપણા, 38. ઓકે તો આને માઇનસ 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 કરવાનું છે, એટલે તો એ તમારું શું થશે, કેન્સલ થઈ જશે, 15માંથી 10 જાય તો શું આવશે, 5 ડી આવશે, તે જ રીતે અહીંયા શું થશે, 73માંથી તમે કેટલા બાદ કરવાના છે તમારે, તો 38, તો અહીંયા દશક લઉં તો 10માંથી 8 જાય તો 2 વધે અને બીજા 3 એટલે કેટલા થશે, 5, અને 6માંથી 3 જાય તો 35 થશે. તો હવે ડીને સૂત્ર કરતાં બનાવો, આ સાઈડે તમે 5 છેદમાં લઈ જાઓ તો 35ના છેદમાં 5, બધાને ખ્યાલ છે કેટલા આવશે, 7 - 5 - 35 આવશે, એટલે અહીંયા આન્સર શું આવશે તમારો, 7 આન્સર આવશે. તફાવત શું મળ્યો તમને, જે તમને તફાવત મેળવવા કીધો તો એ તફાવત તમને મળ્યો 7. ઓકે તફાવત મળી ગયો. હવે સમીકરણ નંબર 1 જે છે, તમને જે રીતે મેં શરૂઆતમાં પણ વાત કરી, જે સમીકરણ નંબર બીજું ઇઝી હશે એમાં તમે કોઈ ડીની વેલ્યુ, એક્સની વેલ્યુ, કોઈ પણ વેલ્યુ તમને મળી હશે એ તમે મૂકશો, એટલે તમને શું મળી જશે, બીજી વેલ્યુ જે મેળવી કીધી હશે એ આપણને મળી જશે. તો અહીંયા શું મળશે આપણને, જ્યારે આપણે ડીની કિંમત મૂકીશું, તો જો સમીકરણ નંબર 1માં ડીની કિંમત મૂકતા શું આન્સર મળશે, જો ધ્યાનથી જો, એ વત્તા 10 ગુણ્યા કેટલા કરવા પડશે, 7, આ બાજુ કેટલા છે આપણા, 38, તો કેટલા થયા, 70 થયા આપણા, તો એને સૂત્ર કરતાં બનાવું પ્લસ, એક મિનિટ ડાયરેક્ટ નહીં જઈએ આપણે, 70 ઇઝ ઇક્વલ ટુ 38 થશે. હવે એને હું સૂત્ર કરતાં બનાવું, 70 આ બાજુ પ્લસમાં છે, આ સાઈડે જશે તો માઇનસમાં થશે, તો 38 ઓછા 70 આપણા થશે. હવે ધ્યાનથી જો આપણે શું કરવાનું છે, 70માંથી 38 બાદ કરવાના છે. ઓકે આ રીતે લખી દેવાનું, ડાયરેક્ટ ને આવડતું હોય તો અહીંયાથી દશક લેવાનો,
તો 10 માંથી આપણા 8 જશે તો કેટલા વધશે 2 અહીંયા 1 આપણે ઉડાવ્યું તો અહીંયા 6 થશે 6 માંથી 3 જાય તો કેટલા થશે 3 પણ કેવા માઈનસ કેટલા મળ્યા આપણને માઈનસ 32 આપણને મળ્યા કારણ કે આપણે મોટી જે સંખ્યા છે એની આગળ આપણે માઈનસ ની નિશાની છે એટલે આન્સર શું મળશે a બરાબર આપણને કેટલું મળ્યું માઈનસ 32 આપણને મળ્યું તો આ શું મળ્યું આપણને તફાવત જે સામાન્ય તફાવત આપણને મેળવવા કીધો તો એ કેટલો મળ્યો આપણને 7 મળ્યો અને સાથે સાથે શું મળ્યું જે પ્રથમ પદ કીધું હતું એ કેટલું મળ્યું આપણને તો કે પ્રથમ પદ જે છે એ માઈનસ 32 આપણને મળ્યું જો તમને આ રીતે તમને પૂછ્યું હશે તો તમે આ રીતે તમે મેળવી શકો પણ જો તમને એવું કીધું હોય કે આની જે છે તમે શું મેળવવા કીધું હશે સમાંતર શ્રેણી મેળવો આ રીતે જો કીધું હોય તો તમે આ રીતે મેળવી શકો જો તો કે તમને આ પ્રથમ પદ અને તફાવત મળી ગયો તો તમારો પ્રથમ પદ શું આવશે 32 મળી ગયો હવે 32 માંથી આપણે પ્લસ 7 એડ કરવાના છે 32 માં 7 એડ કરીએ તો 32 પ્લસ 7 તો આન્સર શું આવશે અહીંયાથી દશક લઉં તો 3 અને 5 એ 5 લખાશે અને 2 સીધા ઉતરશે તો કેટલા માઈનસ 25 અને માઈનસ 25 માં પાછા કેટલા ઉમેરવાના આપણે 7 ઉમેરવાના તો માઈનસ 18 આવશે તે જ રીતે માઈનસ 18 માં પાછા 7 એટલે 11 અને તે જ રીતે પછી વધતા જશે પછી કેટલા આવશે કેટલા 11 માંથી તો માઈનસ 4 7 ઉડાવીએ તો ઓકે પછી કેવી રીતે 3 આવશે એ રીતે તમારી સિરીઝ વધતી જશે તમારું 11મું પદ તમારું 38 આવશે અને 16મું પદ હશે તે તમારું 73 આવશે આ રીતે તમારે શ્રેણી જે હશે એ તમારી બની જશે તો આ શ્રેણી જે હશે એક સેના પરથી મેળવી આપણે કે આપણને 11મું પદ આપી દીધેલું છે સાથે સાથે 16મું પદ આપી દીધેલું છે અને એ પરથી આપણે શ્રેણી મેળવવા કીધી હશે કાં તો પછી શું કીધું હશે કે એનું પ્રથમ પદ અથવા તો એનો તફાવત મેળવો એવું કીધું હશે તો આ રીતે તમે મેળવી શકો ઓકે આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ તમારે વારંવાર કરતા રહેવું પડશે ત્યારબાદ તમને આવડી જશે ઓકે આઈ હોપ આ દાખલામાં પણ તમને સમજ પડી હશે હવે આપણે આગળનો જે દાખલો જે છે સમાંતર શ્રેણીનો એના પર આપણે આગળ જઈએ ઓકે એક મિનિટ કયા દાખલા પર આવ્યા આપણે ઓકે આ દાખલા પર આવ્યા ચાલો ઓકે તો જો અહીં શું આપેલ છે આપણને એક સમાંતર શ્રેણી આપી દીધેલ છે તો એ કઈ કઈ છે 9 17 25 એ એવી રીતે અનંત સુધી વધતી રહે છે ના કેટલા પદનો સરવાળો જે હશે એ 636 આપણો થશે જો હવે જો સરવાળાની વાત આવે ત્યાં આપણે એક વસ્તુને ખ્યાલ રાખવાનો કે સરવાળાની વાત આવે ત્યાં આપણે SN સૂત્ર યાદ આવવું જોઈએ SN વાળું સૂત્ર સરવાળાની વાત આવે ત્યાં આપણને આ સૂત્ર યાદ આવવું જોઈએ SN ઇઝ ઇક્વલ ટુ N બાય 2 કૌંસમાં 2A વત્તા N ઓછા 1 ઇન્ટુ D આ સૂત્ર તમને યાદ આવવું જોઈએ હવે અહીં ધ્યાનથી જો આપણને પ્રથમ પદ કેટલું છે આપણું એટલે A જે હશે એ કેટલું છે 9 તફાવત કેટલો છે 17માંથી આપણે 9 બાદ કરીએ આન્સર કેટલો આવશે 8 એટલે આપણો તફાવત પણ મળી ગયો 8 અને તે જ રીતે બીજું શું શું છે આપણું તો કે એન તો આપણે મેળવવાનું છે ઓકે એસએન આપણને આપી દીધું છે એસએન કેટલું આપ્યું છે 636 આપેલ છે મેળવવાનું શું છે એન આપણે મેળવવાનું છે ઓકે તો એન આ અને આ બે છે આપણા પર તો પણ આપણને કન્ફ્યુઝ થયા તો આપણે શું કરીશું એની ગણતરી આપણે કરીએ તો જો એસએન કેટલા છે આપણા પર તો કે 636 છે અહીંયા મૂક્યા ત્યારબાદ એન તો આપણે મેળવવાનો છે આ બે ત્યાંના ત્યાં જ રહેશે એની કિંમત કેટલી છે 9 લખીશું ત્યારબાદ એન આપણે મેળવવાનો છે ડીની કિંમત કેટલી છે 8 ઓકે હવે શું કરીશું એન બાય 2 ત્યાંનું ત્યાં જ રહેશે અહીંયા કેટલા થશે 2 નવા 18 થશે પ્લસ આ અંદર ગુણાશે તો 8 એન ઓછા 8 તો 18માંથી આપણા કેટલા જશે 8 જશે કેટલા વધશે 10 એન બાય 2 10 કૌંસમાં 10 પ્લસ 8 એન આપણા થશે હવે આ બે જે હશે એને આપણે શું કરીશું આ સાઈડ 636 જે છે ત્યાં લઈ જઈશું અથવા તો આ જે કિંમત જે છે ઓકે એમાંથી નહીં બાદ એને આપણે સેપરેટલી આપી દઈએ તો પણ આપણા ઉડી જશે જો અહીંયા આપણે સેપરેટલી આને આપી દઈએ ધ્યાનથી જો અહીંયા આપણે શું છે એન બાય 2 છે તો આને સેપરેટલી હું આપું અંદરની સાઈડ કારણ કે ગુણાકારમાં જ છે એને સેપરેટલી આપું તો આ રીતે થશે જો એન કૌંસમાં 10ના છેદમાં 2 વત્તા 8ના છે 8 એનના છેદમાં 2 તો એ કેન્સલ થઈ જશે 4 એન આવી જશે અહીંયા પણ શું થશે આપણું 5 આવી જશે ઓકે હવે આપણું સમીકરણ કઈ રીતે આવ્યું આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો કે 636 ત્યાં ને ત્યાં જ રહેશે આ સાઈડ આપણે શું ઉડાવ્યું એટલે એન અહીંયા રહેશે
કેટલા વધ્યા અહીંયા 5 વધેલ છે અને સાથે સાથે બીજું શું છે 8 n નું 4 n થઈ ગયેલું છે ઓકે હવે આ n અંદર ગુણીશું કેટલા થશે 636 ત્યાં ને ત્યાં જ રહેશે 5 n વત્તા 4 n સ્ક્વેર આપણા થશે હવે શું 636 ને આપણે આ સાઈડ લાવીશું તો શું થશે જો ધ્યાનથી જો જે મોટા ઘાતવાળી કિંમત હશે એને આગળ લખીશું 4n સ્ક્વેર લખાશે વત્તા 5n લખાશે આ જમણી સાઈડે લાવીએ આપણે 636 ને ઓકે તો કેટલું થશે માઈનસ થશે 636 ઇઝ ઇક્વલ ટુ આપણા પર 0 છે તો હવે ધ્યાન દીજો આપણે શૂન્ય મેળવતા હતા જે બીજું ને બીજા નંબરનું ચેપ્ટર હતું એમાં શું મેળવતા હતા આપણે શૂન્ય મેળવતા હતા ત્યાં આપણે શું કરતા હતા કે આ વચ્ચેની કિંમત જે હશે એના એવા અવયવ પાડતા હતા કે બંને સાઈડના જે કિંમત હશે આપણી એનો આપણને એના વડે આપણે ભાગી શકીએ ઓકે તો આના પણ કંઈ આ રીતે ભાગાકાર આપણે કરીશું તો 636 જે છે એ 636 જે હશે એને આપણે જ્યારે 53 વડે ભાગીએ ત્યારે આન્સર શું આવશે 12 આવશે એટલે 53 યાદ રાખવાનો તમારે ઓકે 53 વડે ભાગીએ તો આન્સર 12 આવશે તે જ રીતે અહીં આપણે જોઈએ તો 48 જે હશે એ 48ને આપણે 4 વડે ભાગીએ તો પણ આપણો આન્સર 12 આવશે મળી ગયું તો જો આપણે 53 અને 48 વચ્ચે ડિફરન્ટ કેટલો છે 5નો મળી ગઈ કિંમત આપણને એ મૂકીશું આપણે તો 4n સ્ક્વેર વત્તા અહીંયા શું લખાશે તો કે જો જે મોટી કિંમત હશે એના સાથે આપણે શું લખવું પડશે તો કે જે મોટી સંખ્યા હશે સોરી જે આપણી મોટી સંખ્યા હશે એની સાથે આપણે વત્તાની નિશાની લખીશું તો આપણને અહીંયા જોઈતું જે કિંમત હશે કારણ કે પ્લસ 5 છે એટલે મોટી સંખ્યા જે હશે એની સાથે આપણે શું કરવાનું છે પ્લસની નિશાની આવી જોઈએ એટલે નાની સંખ્યા આપણી 48 એન છે એને આપણે માઇનસ કરીશું અને પ્લસ 53 એન આપણા થશે અને માઇનસ કરીને કેટલા છે આપણા 636 આપણા છે ઓકે તો હવે જો ધ્યાનથી જો અહીંયાથી કેટલા કોમન કેટલા નીકળશે તો કે 4 એન કોમન નીકળશે અંદર કેટલા વધશે એન ઓછા 12 થશે અને તે જ રીતે અહીંયા જોઈએ તો પ્લસની નિશાની આવશે કેટલા કોમન કાઢવાના 53 કાઢવાના અંદર કેટલા વધશે એન ઓછા 12 થશે ઓકે આવી ગયો આન્સર કેટલો કેટલો આન્સર આવ્યો 4n પ્લસ 5 એ સોરી 53 ઇઝ ઇક્વલ ટુ 0 તે જ રીતે n માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 આપણને મળ્યું તો અહીંયા કેટલું મળશે n બરાબર 53 પહેલી સાઈડ જશે માઇનસ 53 અને 4 ગુણાકારમાં છે એનના એ છેદમાં જશે એટલે 53ના માઇનસ 53ના છેદમાં 4 એટલે આ આન્સર તો આપણો હોઈ શકે નહીં પણ બીજો આન્સર કયો આન્સર આવશે આપણો તો કે n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 છે પહેલી સાઈડ જશે તો કેટલું થશે પ્લસ 12 થશે એટલે આ શું મળી ગયો આપણો આન્સર કેટલો મળ્યો આપણને તો કે 12 આન્સર આપણને મળ્યો બરાબર છે ઓકે બરાબર છે તો જો હવે ધ્યાનથી જો એટલે જો આ શ્રેણીના 12 પદોનો સરવાળો જે હશે એ સરવાળો આપણો 636 થશે કેટલો થશે 636 થશે આ પ્રકારના દાખલા પણ તમને સેક્શન સીમાં જે પૂછી શકે ઓકે તો આ દાખલો જે છે સિમ્પલ દાખલો છે માત્ર તમે સમજવાની આ ઇક્વેશન મૂકવાનું ખબર હોવું જોઈએ ઇક્વેશન તમને મૂકશો કઈ રીતે ઇક્વેશન છે આપણું તો કે Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આપણું ઇક્વેશન છે તો એ ઇક્વેશનમાં તમે કિંમત મૂકી દઈશો બધી તમને બધું ખ્યાલ આવવું જોઈએ કે પ્રથમ પદ કયું છે તફાવત કેટલો છે Sn આપણને આપેલું હશે તો એને મૂકી દઈશો તે પરથી ગણતરી કરશો એટલે તમને આન્સર મળી જશે ઓકે આઈ હોપ આ દાખલામાં પણ તમને સમજ પડી હશે હવે આપણો આગળનો દાખલો જે છે એના પર આપણે જોઈએ તો જો આ દાખલો જે છે એ દાખલો આપણે યામ ભૂમિતિ જે છે આપણો 7મા નંબરનો ચેપ્ટર એમાંથી દાખલો છે ઓકે તો એની આપણે કિંમત વાંચીએ તો કિંમતમાં શું લખેલ છે જો બિંદુઓ એ 6,1 બી 8,2 સી 9,4 અને ડી 1,3 છે તો એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોલંબો હોય તો એક્સની કિંમત આપણે મેળવવાનું છે શું કીધું છે સમાંતર બાજુ આ રીતે સમાંતર બાજુ આપણો ચતુષ્કોણ છે અને આપણે તમે સીધું પણ કરી શકો ઓકે તો સીધું લખવું હોય તો આ રીતે તમે લખી શકો જો આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તમારું તો એના શિરોબિંદુ આપેલ છે અહીંયા એ લખી દઈએ અહીંયા બી લખી દઈએ સી અને ડી હવે જો ધ્યાનથી જો આ શું છે એના વિકર્ણ થઈ ગયા તો ધ્યાનથી જો આપણે મધ્યબિંદુ જે છે મધ્યબિંદુને યામની આપણે આપણા પર ઇક્વેશન છે મધ્યબિંદુનું એક યામનું આપણા પર ઇક્વેશન છે એ કઈ રીતે ઇક્વેશન છે આપણું તો કે
एसी ना मध्य बिंदु याम अने एना इज इक्वल टू बीजू एक हसे आपनू बीडी ना मध्य बिंदु ना याम तो एने दर्शावा माटे आपड़ा पर इक्वेशन कई रीते छे अहींया तमे लखी देवानू जो अहींया तमारे लखवानू के आ जे हसे तमारो x1 हसे एक आ y1 हसे अहींया x2 अहींया y2 અહીંયા તમારું આવશે x3 y3 અને અહીંયા આવશે x4 y4 આ રીતે તમારું ઇક્વેશન આવશે ઓકે પછી ત્યારબાદ તમે આને શું કરી શકો આને હવે જો ac કીધું છે તો કયું કયું આવશે તમારું a અને c એના તમારે યામ લેવાના તો કઈ રીતે થશે તો જો x1 વત્તા x1 વત્તા કઈ રીતે આપણું ઇક્વેશન આવે છે લખી દઈએ x1 વત્તા x3 છેદમાં 2 તે જ રીતે y1 વત્તા y3 ભાગ્યા 2 આના ઇઝ ઇક્વલ ટુ કરીને BD ની આપણે વાત કરી તો BD કઈ રીતે આવશે x2 વત્તા x4 આવશે એના છેદમાં 2 આવશે તે જ રીતે આ સાઈડે શું આવશે પણ y2 વત્તા y4 ના છેદમાં 2 આવશે ઓકે આ રીતે આપણું ઇક્વેશન આવે છે તો આમાં આપણે કિંમત મૂકી દઈએ બધી જે કિંમતો જે છે એ આપણે અહીંયા મૂકી દઈએ ઓકે તો જો આમાં આપણે કિંમત મૂકીશું તો શું આવશે ઇક્વેશન આપણું x1 વત્તા x3 કરવાનું છે તો શું આવશે 6 વત્તા 9 આખાના છેદમાં કેટલા આવશે 2 બીજું શું છે 1 વત્તા 4 છે તો એ કઈ આ રીતે આવશે આપણો 1 વત્તા 4 છેદમાં 2 તે જ રીતે આપણે BD બાજુ જોઈએ તો BD માં શું છે x2 કેટલું છે 8 વત્તા અહીંયા શું છે x4 બરાબર x ના છેદમાં 2 તે જ રીતે કેટલું છે 2 વત્તા 3 ના છેદમાં 2 ઓકે હવે આનો સરવાળો કરી લઈએ કેટલું થશે 6 પ્લસ 9 કરીએ 15 ના છેદમાં 2 આવશે તે જ રીતે અહીંયા શું આવશે 5 ના છેદમાં 2 કારણ કે 1 પ્લસ 4 કરીએ એટલે અને તે જ રીતે અહીંયા શું થશે સમીકરણ ત્યાંનું ત્યાં જ રહેશે 8x ના છેદમાં 2 અહીંયા શું થશે 5 ના છેદમાં 2 કઈ રીતે 2 પ્લસ 3 એટલે 5 થશે હવે જો ધ્યાનથી જો આ અને આ ઇક્વેશન સેમ છે કારણ કે આપણે સરખાવવાના જ છે ઓકે સરખાવીએ તો શું થશે એ બંને કેન્સલ થઈ જશે એટલે વધશે શું આપણું 15 ના છેદમાં 2 is equal to 8 plus x ના છેદમાં 2 આ પણ 2 2 કેન્સલ થશે એટલે શું થશે આ સાઈડનો 8 આ સાઈડ આવે ઓછામાં આવી જશે એટલે આપણો x જે છે એને x ને આપણે સૂત્ર કરતા બની જશે x is equal to 15 ઓછા 8 કરીશું આન્સર શું આવશે 7 તો x ની કિંમત કેટલી મળશે આપણને જ્યારે આપણને આ રીતે જ સમબાજુ ચતુષ્કોણ આપેલું હશે એના શિરોલંબ બિંદુ આપણને આ રીતે આપી દીધું હશે તો x ની કિંમત અથવા તો y ની કિંમત પણ આપણને મેળવવા કીધું હશે બંને આપી દીધા હશે આ જે કિંમત આપેલ છે અહીંયા કાં તો તમને અહીંયા y આપી દીધું હશે અહીંયા આપ્યું હશે કાં તો અહીંયા આપ્યું હશે આ રીતે તમને આપી દીધું હશે તો તમે xy ની કિંમત મેળવો આ પ્રકારના પણ દાખલા પૂછી શકે તો એ દાખલાની પ્રેક્ટિસ તમે બુક જે છે એમાં તમે બુકમાંથી મેળવી શકો એ દાખલા અને એની પ્રેક્ટિસ તમે કરી શકો ઓકે તો એકદમ સિમ્પલ ઇક્વેશન છે આ મધ્યયામ બિંદુ માટેનું જે આ ઇક્વેશન જે છે એ તમને આવડવું જોઈએ એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તમારું સમીકરણ છે એ સમીકરણ જો તમને આવડતું હશે તો એ સમીકરણ પરથી તમે શું કરી શકો આ પ્રકારના દાખલા જે છે એ જે સમબાજુ ચતુષ્ક સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના પરથી તમે મેળવી શકો ઓકે આઈ હોપ આ જે દાખલો જે છે એમાં પણ ખ્યાલ આવ્યો હશે હવે આપણે આગળનો જે દાખલો છે આ જે 7મા નંબરનું ચેપ્ટર છે આના માંથી જે એક દાખલો છે આપેલ છે જેમાં તમને અંતર આપી દીધું હશે બે તમને બે શું આપી દીધા હશે બિંદુ આપ્યા હશે અને સાથે સાથે એમનું અંતર તમને આપવું હશે એ પરથી તમને y ની કિંમત કાં તો x ની કિંમત મેળવવા કીધી હશે કે જો અહીં ધ્યાનથી જો બિંદુ કયું છે આપણા પર p 2 માઇનસ 3 આપેલ છે તે જ રીતે q બિંદુમાં શું આપેલ છે તો કે 10 અને y આપેલ છે તો અહીંયા આપણે નામ આપીએ અહીં શું થશે આપણું x1 થઈ જશે આ y1 થશે અને તે જ રીતે આ x2 અને આ y2 થશે અને આપણું આ શું છે તો કે અંતર આપેલ છે શું આપેલ છે અંતર એટલે એને શું કહીએ છીએ આપણે PQ સુધીનું અંતર જે હશે એ કેટલું આપેલ છે 10 એકમ આપેલ છે કેટલું આપેલ છે 10 એકમ આપણને આપેલ છે તો એના માટેનું આપણું સમીકરણ છે બધાને ખ્યાલ છે એ સમીકરણ કઈ રીતે આવશે તો કે PQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2 સોરી x2 માઇનસ x1 આપણા થશે કઈ રીતે x2 માઇનસ x1 આખાનો વર્ગ વત્તા y2 માઇનસ y1 આખાનો વર્ગ આ રીતે છે હવે બધી કિંમત મૂકી દઈશું x2 કેટલા છે આપણા 10
સોરી એક મિનિટ હા, કેટલા છે આપણા ટુ, એક મિનિટ, આ રીતે નહીં આવશે આપણું, એક જે રીતે આપણે સબ પહેલાં આપણે ચર્ચા કરી એ રીતે જ આવશે. કઈ રીતે આવશે? તો કે એક્સ વન ઓછા એક્સ ટુ અહીંયા વાય વન ઓછા વાય ટુ આપણા થશે. ઓકે, આ રીતે આપણને મળેલ છે. તો એના આપણે એના માટે આપણે શું કરી શકીએ? તો કે અહીં આપણું શું આવી જશે? તો કે બે ઓછા આઠ આવશે, સોરી બે ઓછા દસ આખાનો વર્ગ, અહીંયા શું આવશે આપણું? તો કે માઇનસ ત્રણ ઓછા કેટલા આવી જશે? વાય આપણો આવશે આખાનો વર્ગ. હવે અહીંયા શું થશે? અહીંયા પીક્યુ તો આપણને આપી દીધું છે, કેટલું છે? દસ આપ્યું છે, એનો આખાનો વર્ગ આપણે કરવાનો છે. ઓકે, તો અહીંયા કેટલું થશે આપણું? બેમાંથી દસ જાય તો, અથવા તો દસમાંથી બે જાય તો આઠ વધશે, એ કેટલા? માઇનસ આઠ આખાનો વર્ગ. અહીંયા હવે જો આ કેવું ઇક્વેશન છે, અહીંયા વાય જે છે એની કિંમત આપી નથી, એને એટલે એને શું લઈ લેવાનું? એ માઇનસ બી જે છે એ ઇક્વેશન પ્રમાણે આપણે લઈ લઈએ, તો એનું ઇક્વેશન બધાને ખબર છે, એ માઇનસ બી આખાનો હોલ સ્ક્વેર હશે. તો એને આપણે કઈ રીતે કરીએ? તો જો એને આપણે એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર આપણે આ રીતે કરીએ છીએ, બધાને ખ્યાલ છે. તો એ પ્રમાણે આપણે આને જો કરીએ તો ત્રણ જે છે આપણા એ આપણું એ થઈ જશે. તો માઇનસ ત્રણ આખાનો વર્ગ માઇનસ ફરજિયાત, બે પણ ફરજિયાત, પછી ત્યારબાદ માઇનસ થ્રી આવશે એ છે આપણું, અને બી શું છે આપણું? વાય પ્લસ વાયનો આખાનો વર્ગ આપણો થશે. આ સાથે સોનો આપણે વર્ગ કરીએ, સોરી દસનો વર્ગ કરીએ તો કેટલો આવશે? સો આવી જશે, એટલે આ સો ત્યાંના ત્યાં. અહીંયા કેટલું થશે જશે આપણું? ચોસઠ થશે. કઈ રીતે ચોસઠ થશે? આઠે આઠે કેટલા થાય છે આપણા? ચોસઠ, પણ માઇનસ છે એટલે વર્ગ કરીએ તો માઇનસ જે હશે એ પણ આપણું નીકળી જશે. અહીંયા આપણે શું થશે? નવ કઈ રીતે થશે? તો કે માઇનસ ત્રણ આખાનો વર્ગ જે છે એનું આપણે કરીએ તો નવ આપણા થઈ જશે. ત્રણનો વર્ગ કેટલો થાય છે આપણા? નવ થાય છે, અને પ્લસ શેના કારણે થશે? આખાનો વર્ગ છે એ માટે. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે, આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે. પ્લસ કેટલું થશે? છ વાય પ્લસ વાય સ્ક્વેર આપણા થશે. હવે નવ અને ચોસઠ આપણા કેટલો આન્સર આવશે? તો કે છ અને તોતેર. ઓકે, તોતેર આપણા આન્સર આવશે. તો છ ઇઝ ઇક્વલ ટુ તોતેર પ્લસ છ વાય પ્લસ વાય સ્ક્વેર. તો બધી કિંમતો જે છે એને આપણે જમણી સાઈડે સેટ કરીએ. તો જમણી સાઈડે સેટ કરતા કઈ રીતે થશે? તો કે જો એક જ સાઈડે સેટ કરીએ, અને મોટી ઘાતવાળી સંખ્યા આપણે હંમેશા આગળ લખીએ છીએ, અને આગળ લઈશું વાય સ્ક્વેર પ્લસ છ વાય વત્તા તોતેર, જે સો છે એ જમણી સાઈડે આપણે લાવીએ તો શું થશે? માઇનસ સો ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણું થશે. તો તોતેરમાંથી સો એટલે કે સોમાંથી તોતેર બાદ કરીએ કેટલો આન્સર આવશે? તો જો અહીંયા લખી દેવાનું સો, તોતેર માઇનસ કરીએ, અહીંયાથી દશક લઈએ, અહીંયા નવ, અહીંયા દસ, તો દસમાંથી ત્રણ જાય તો સાત, અને નવમાંથી સાત જાય તો બે, કેટલો આન્સર આવશે? સત્તાવીસ. તો આવી રીતે કઈ રીતે લખી શકીએ? વાય સ્ક્વેર પ્લસ સિક્સ વાય પ્લસ સત, સોરી માઇનસ સત્તાવીસ આવશે આપણો અહીંયા, સોરી બહુ શરદી થઈ ગયેલી છે એવું લાગે. ઓકે, અહીંયા શું આવશે? સિક્સ વાય માઇનસ સત્તાવીસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણા થશે. ઓકે, તો હવે બધાને ખ્યાલ છે આપણે જ્યારે ઝીરો મેળવીએ છીએ ત્યારે વચ્ચેનું પદ હશે એને તમે એવી રીતે સેટ કરો કે બંનેનો આપણે ગુણાકાર મળી જાય. ઓકે, તો છનો આપણે કઈ રીતે ભાગ કરીશું? સત્તાવીસને આપણે કઈ રીતે કરી શકીએ? તો ત્રણ ગુણ્યા નવ કરીએ તો સત્તાવીસ આવશે, અને છનો આપણે ભાગ પડી જશે. નવમાંથી આપણે ત્રણ ભાગ કરીએ તો છ આવી જાય. ઓકે, તો એને કઈ રીતે કરીશું? તો કે જો વાય સ્ક્વેર ત્યાંનો ત્યાં જ રહેશે, પ્લસ પ્લસની નિશાની હંમેશા મોટી સંખ્યા હશે એને આપવાની, નવ આપણી મોટી સંખ્યા છે એને આપીશું, માઇનસ ત્રણ વાય આવી ગયો આન્સર આપણો, છ વચ્ચે આવવો જોઈએ, અને આ સાઈડે માઇનસ આપણા સત્તાવીસ આપણા આવી જશે. ઓકે, એના ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે આપણું હવે આમાંથી કોમન શું નીકળશે? તો કે વાય કોમન નીકળશે. શું વધશે? તો કે વાય પ્લસ નવ. તે જ રીતે અહીંયા માઇનસ કોમન રાખીએ, અને કોમન શું નીકળશે આમાંથી? તો કે ત્રણ કોમન નીકળશે, અંદર શું વધશે? વાય પ્લસ આપણા નવ વધશે. મળી ગઈ આપણને કિંમત, કઈ કઈ મળી? તો કે વાય પ્લસ નવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને બીજું શું મળ્યું? વાય ઓછા ત્રણ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. કિંમત કઈ કઈ મળશે આપણને? તો જોઈ લઈએ. તો કે વાય પ્લસ નવ છે એ નવ જમણી સાઈડે જશે, તો વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ નવ થશે, અને બીજી કિંમતમાં શું થશે? વાય ઓછા ત્રણ છે તો ત્રણ જમણી સાઈડ જાય તો પ્લસ ત્રણ આપણા થશે. વાયની કેટલી કિંમત મળી આપણને? બે કિંમત મળી, એક કિંમત વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ નવ મળી, અને બીજી કિંમત વાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ત્રણ આપણને મળી. આ પ્રકારના પણ દાખલા તમને
સાતમું ચેપ્ટર જે છે એમાંથી તમને પૂછી શકે છે. એકદમ ઇઝી દાખલો છે, એને તમને ઇઝી રીતે તમે સોલ્વ કરી શકો છો અને એ દાખલાનો તમને રોકડા 3 માર્ક મળી શકે છે. આ પ્રકારના દાખલા પણ તમને બુક જે છે એમાં ઘણા બધા આપેલ છે, એની તમે પ્રેક્ટિસ તમે કરી શકો છો. ઓકે, તો ચાલો હવે આપણે આગળના દાખલામાં જોઈએ. ખ્યાલ આવ્યો બધાને આ દાખલો આપણે કર્યો એમાં? ઓકે, જો ખ્યાલ ન આવ્યો હોય તો તમે કોમેન્ટમાં લખી શકો કે સર આ પ્રકારના દાખલા તમે બીજા કરાવો, તો આપણે એ દાખલા પછી આપણે કરાવીશું. ઓકે, ને હવે નેક્સ્ટ લેક્ચર જે હશે એમાં આપણે એની બ્લુપ્રિન્ટ પર તમને અમે પ્રોવાઈડ કરી દઈશું કે કઈ રીતે એ આવે છે. ઓકે, હવે જો હવે આ દાખલો જે છે બધાને આજ જોઈને ખ્યાલ આવી ગયો હશે, આ દાખલો જે છે આંકડાશાસ્ત્ર જે છે આપણો ચેપ્ટર નંબર 13 એમાંથી છે. ઓકે, તો આ જે હશે એમાં આપણને આ રીતે આપેલ છે કે નીચેની વર્ગીકૃત માહિતી જે છે એનો આપણે શું મેળવવાનો છે? મધ્યક આપણે મેળવવાનો છે. મધ્યક અથવા તો મધ્યસ્થ પણ પૂછી શકે, સાથે સાથે બહુલક પણ પૂછી શકે એ લોકો. ઓકે, તો અહીં જો આપણને આ જે માહિતીઓ જે છે વર્ગ અને આવૃત્તિ જે છે એની કિંમત ઘણી નાની આપેલ છે, એટલે ઘણી નાની આપી હશે તો આપણે કઈ રીતનો આપણે યુઝ કરી શકીએ? તો પ્રત્યક્ષની રીત જે છે એનો આપણે યુઝ કરી શકીએ. તો એના માટે માત્ર આપણે જરૂર શું હશે? XI જરૂર હશે અને FI XI આપણને જરૂર પડશે. તો સૌ પ્રથમ XI આપણે કઈ રીતે મેળવી શકીએ? તો બધાને ખ્યાલ છે આપણો વર્ગ જે હશે એ બંનેનો સરવાળો કરીશું, 0+2/2 કરીશું એટલે આપણને શું મળી જશે? તો એનું XI આપણને મળી જશે. તો અહીંયા શું માત્ર ને માત્ર 2 હશે, તો 2/2 કરીશું એટલે 1 આવશે. અહીંયા શું થશે? 6/2+4 કરીએ એટલે 6 આવશે. 6/2 કરીશું એટલે 3 આવશે. તે જ રીતે અહીંયા વધતું જશે, 10 થશે, 10 કેટલું? 5. તે જ રીતે આપણે કિંમત એક કિંમત મળી જાય, બે કિંમત મળી જાય, એ પરથી આપણે વધારતું જવાનું. કેટલું વધારતું જવાનું? તો કે આમાં આપણે 2 વધારે, આમાં 2 વધારે એટલે 7 મળશે. અહીંયા 2 વધારીએ તો કેટલા મળશે? 9. અહીંયા 2 વધારીએ તો 11. અહીંયા 2 વધારીએ તો 13 આપણે આવી જશે. આ બધાને ખ્યાલ છે કઈ રીતે આવશે? કારણ કે આમાં 2 નો ડિફરન્ટ છે, આમાં પણ 2 નો ડિફરન્ટ હશે. ઓકે, હવે જો હવે આપણને શું માગેલ છે? FI XI આપણને માગેલ છે. તો આવૃત્તિ જે છે એને આપણે શું કહીએ છીએ? FI કહીએ છીએ. તો આનો અને આનો ગુણાકાર કરીશું એટલે આપણને શું મળી જશે? FI XI આપણને મળી જશે. તો 1 × 1 એટલે 1 આવશે, 2 × 3 એટલે કેટલા આવશે? 6. 5 × 1 એટલે 5 ત્યાંના ત્યાં, 7 × 5 એટલે 35 આવી જશે આપણા. તે જ રીતે 9 × 6 એટલે 6 આમ કેટલો આવે છે આપણને ખ્યાલ છે? ઓકે, 6 × 6 = 42, 48 બીજા 6 એટલે 54 આપણા આવશે. ઓકે, તે જ રીતે 11 × 2 = 22 આવી જશે. આ 54 લખેલ છે, ઓકે, 34 નથી. અને તે જ રીતે 43 આપણા 39 આવશે, 43 × 9 અને 3 × 3 એટલે 39 આવી જશે. હવે શું કરવાનું છે આપણે? એ પ્રત્યક્ષની રીતનું આપણું જે પ્રત્યક્ષની રીતથી આપણે મેળવીએ તો X¯ આને શું કહે છે? મધ્યક કહીએ છીએ. તો મધ્યકનું સમીકરણ આ પ્રમાણે આવે છે, સમેશન FI XI આ પ્રકારનું આપણું સમીકરણ છે. તો આ મેળવવા માટે સૌ પ્રથમ આપણે શું કરવાનું? આનો સરવાળો જોઈશે, સાથે સાથે આનો સરવાળો આપણને જોઈશે. તો આનો સરવાળો સૌ પ્રથમ કરીએ તો આ કેટલા થશે આપણા? 3, 3 × 1 = 4, 4 × 5 = 9 થશે. 9 × 6 કેટલા થશે આપણા? 15, 15 × 2 કેટલા થાય? 17 × 17 = 3 = 20 થશે. તો સમેશન FI આપણને કેટલું મળશે? 20. ઓકે, અને અહીંયા કેટલું થશે? હવે આનો સરવાળો આપણે કરીએ તો આ સાઈડ પર લખી દેવાનું, જો ફાવતું ન હોય તો મોટી સંખ્યા હશે એને સૌ પ્રથમ પહેલાં લખી દેવાની. ઓકે, 54, પછી કેટલા છે આપણા? 22 છે, પછી કેટલા છે? 35. ઓકે, બરાબર છે, કોમેન્ટ કરજો. ઓકે, 5, 6 અને 1 આ રીતે આપણે એકમની સંખ્યા હશે એને આના આગળ આપણે 0 માની લેવાનું. ઓકે, આનો આપણે સરવાળો કરવાનો છે. ઓકે, અહીંયા શું થશે આપણું? તો કે 9+4 કરીએ તો કેટલા આવશે? 13 આવશે. અને જો અહીંયા કેટલા થશે? 9+4 એટલે 13, 13+2 = 15 થશે, 15+5 = 20, 20+5 કેટલા થશે આપણા? 20+5 = 25, 25+6 એટલે કેટલા આવશે? 31, 31+1 એટલે 32 આપણા થશે. તો 2 × 3 ઉપર, 3 × 3 = 9, 9 × 5 = 14, 14 × 2 = 16, 16 × 2 = 3 કેટલા થશે? 19.
ओके एक मिनिट કેટલા છે આપણે અહીંયા 3 ને 3 9 નહીં થાય 3 ને 3 6 થશે 6 ને 5 11 થશે 11 ને 5 સોરી 11 ને 2 કેટલા થશે આપણા 11 ને 2 જે હશે 13 અને 13 ને 3 જે હશે એ 16 આપણા થશે ઓકે નાની મોટી મિસ્ટેક તો થશે વાંધો નહીં ઓકે કેટલો આવી ગયો આપણે સમેશન FY XI જે છે એ આપણો મળ્યો અહીંયા કેટલા મળ્યા 162 આપણને મળ્યા ઓકે તો હવે આ બધી કિંમત જે મળી આપણને એને આપણે ક્યાં મૂકીશું આ સમીકરણ આપણા જે છે એ સમીકરણમાં આપણે મૂકીશું ઓકે તો જો સમેશન FY XI કેટલું છે આપણો 162 છે આપણા પર અને FY સમેશન FY XI એટલે કે આ આવૃત્તિનો સરવાળો કેટલો છે આપણો 20 એ છેદમાં મૂકીશું એટલે હવે ગણતરી કરીએ તો આના પર કેટલા છે તો કે 2 ગુણ્યા 10 છે ઉપર કેટલા છે તો કે 62 એટલે 16 નો 8 અને 2 નો 1 ઓકે તો 81 ગુણ્યા 2 આપણા માટે છે તો 2 2 કેન્સલ થશે કેટલા વધશે 81 ના છેદમાં 10 આન્સર શું આવશે પોઈન્ટ વચ્ચે મૂકી દેવાનું તો એટલે 8.1 ઓકે તો x બાર જે છે મધ્ય કેટલો મળ્યો આપણને 8.1 આપણને મળી જશે એકદમ સિમ્પલ દાખલા છે આ પ્રકારના તમને દાખલા પૂછી શકે જો અહીંયા મોટી કિંમત જે હશે વર્ગ અને આવૃત્તિમાં જો મોટી કિંમત હોય તો તમે ધારેલીની રીતનો ઉપયોગ કરી શકો એના માટે તમને DI જે હશે એ તમે મેળવી શકો એના માટે તમારે કંઈ કરવાનું નથી તમારે XI DI મેળવવા માટે XI અને જે ડિફરન્ટ હશે 7 હશે તો 7 એને બાદ કરશો એટલે મળી જશે અને ત્યારબાદ તમારે જે UI જે મેળવવાનું હશે તો UI મેળવવા માટે તમારે XI માઇનસ 7 ડિફરન્ટ એનો હશે તો એ અને છેદમાં તમે 2 લખશો એટલે તમને UI મળી જશે અને DI તમને મળી જશે ત્યારબાદ તમે શું કરી શકો તો DI XI અને UI XI તમે મેળવી શકો અને એના પરથી તમે શું કરી શકો તો કે એ દાખલા પરથી તમારું જે ધારેલીની રીતથી જે ઇક્વેશન છે એના મદદથી પણ તમે આ આન્સર જે છે એ પ્રૂવ તમે કરી શકો ઓકે તો આ પ્રકારના દાખલા પણ તમને આંકડાશાસ્ત્ર જે છે એમાં 3 માર્ક માટે તમને પૂછી શકે ઓકે તો ચાલો આ દાખલામાં પણ બધાને ખ્યાલ આવ્યો હશે એવું હું માની લઉં છું ઓકે અને આગળ આપણે જોઈએ તો આગળ આ આંકડાશાસ્ત્રનો જે દાખલો જે છે એ આપેલ છે જો આ પ્રકાર તમને LU આપણે આપી દીધી હશે L ની વેલ્યુ તમને 32 આપી હશે H તમને 9 આપી દીધો હશે F1 53 F0 જે હશે 43 આપ્યો છે F2 જે છે 27 આપ્યો છે તો આપણે શું મેળવવાનું છે બહુલક Z મેળવવાનું છે તો આ માટે તમારે બહુલકનું સૂત્ર Z બરાબરનું સૂત્ર તમને આવડવું જોઈએ તો એ સૂત્ર કંઈ આ રીતે છે બધાને ખ્યાલ જ હશે તમે ભણ્યા છો એટલે તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણે હશે એલ પ્લસ કાઉન્સમાં F1 માઇનસ F0 છેદમાં શું આવશે તમારું તો કે 2F1 ઓછા F0 ઓછા F2 આપણા આ પ્રમાણે આવશે ગુણ્યા H આવશે હવે બધી વેલ્યુ આપણા પર છે એ વેલ્યુ બધી મૂકીશું તો શું થશે એલની વેલ્યુ કેટલી છે તો 32 પ્લસ Fની વેલ્યુ કેટલી છે આપણા પર 53 છે ઓછા F0 ની વેલ્યુ 43 છે છેદમાં શું છે આપણા 2F1 કેટલા છે 53 ઓછા F0 કેટલા છે 43 F2 કેટલા છે તો કે 27 આપેલ છે ગુણ્યા H કેટલા છે 9 ઓકે તો હવે અહીંયા જો 53 માંથી 43 જાય તો કેટલા વધશે 53 માંથી 43 જાય તો આપણા 10 વધશે તે જ રીતે નીચે તમે ગણતરી કરો પહેલા આ 2 જે છે અંદર ગુણી દેવાનું તો કે 2 તારીખ કેટલા થશે 6 અને 2 પચાસ 10 એટલે કેટલા 106 માંથી માઇનસ 43 માઇનસ 27 અને તમે સરવાળો કરી કાઢો માઇનસ સોરી 43 અને 27 સરવાળો કરો તો 10 નો 0 એક વધી પડે તો 1 ને 4 5 5 ને 2 7 એટલે કેટલો થશે તમારું 70 તમારો આન્સર આવશે ઓકે તો આ 70 કુલ 70 થશે તો 106 માંથી તમે 70 બાદ કરો તો કેટલું તમારે 36 આન્સર આવશે પણ એ પછી લખીશું આપણે અહીંયા 9 પહેલાં લખી દઈએ અહીંયા કેટલો આન્સર આવશે તમારું અહીંયા 32 આવશે પ્લસ અહીંયા 10 છેદમાં કેટલા છે આપણા 36 કઈ રીતે આવશે તો કે આનો આન્સર જે હશે 70 તો 106 માંથી આપણે 70 બાદ કરીએ તો 106 એટલે એને પહેલાં 100 માનીને ચાલવાનું તો 100 માંથી 70 બાદ કરીએ તો 30 આવશે અને ઉપરથી આપણે 6 ઉમેરશું એટલે 36 આપણો આન્સર આવી જશે ગુણ્યા 9 હવે જો અહીંયા આ 9 આના સાથે ગુણાકારમાં છે તો ભાગ જશે 36 ચોક કેટલા થાય આપણા સોરી 9 ચોક કેટલા થશે 36 આપણા થશે એટલે 9 આના પર 9 ગુણ્યા 4 છે તો 9 અને 9 કેન્સલ થશે એટલે આન્સર કેટલો આવશે આપણા 4 આપણા વધશે ઓકે આ પ્રકારનું આપણને મળ્યું ઝેર બરાબર શું મળ્યું 32 વત્તા
दस ना छेद में चार आपने मैडा ओके तो चार नो भाग आपने जवड़ा हो तो अपना प्रमाण आपने करी सकी या दस लखी देवानो या चार बे बे दू केटला सॉरी बे चौक आठ थशे तो आठ मूका दस में थी के जवाना अपने आठ एट आंसर के मैसे बे मैसे हमें शूँ करूँ अँ पॉइंट मूकीशू एट जीरो उतर से ओके तो बे पचा वीस थे एट आंसर शूँ आ जाए तो कि बे पॉइंट पांच आपणो आंसर आशे तो बत्रीस अँ के बे पॉइंट पांच आपणो आंसर आशे तो बत्रीस प्लस बे पॉइंट पांच करिए तो के चौतरीस पॉइंट पांच आपने आंसर मिली जैसे एकदम सिंपल दाखलो छे आ प्रकार जो पूछाय तो तमने जो आप झेड़ समीकरण जो मे हे बहुलक समीकरण जो मे हे तो तमे शू करी सको तो कि बहुलक आ रीते जो आप हे तो एकदम इजी रीते तमे मेळवी सको एकदम सिंपल दाखला छे आ प्रकारना दाखला तमे आंकड़ाशास्त्र चेप्टर जे छे एमांथी तमे प्रेक्टिस करी सको अने आ दाखला पण रोकड़ा तमने तौर मार्क अपावी सके छे ओके तो मोस्ट तमारा जे आईएमपी दाखलाओ जे छे ए आपणे आमा चर्चा करी रह्या छे आज तमारा चेप्टर नी वात करीए तो तमारा लास्ट ना बे चेप्टर छे बहु ज इम्पोर्टंट तमारा चेप्टर छे ए जे एक चेप्टर दस मार्क नु एक चौदह मार्क नु चेप्टर छे तो ए चेप्टरो तमारे करवा घणा जरूरी छे ओके अने तेज रीते आपणे जे आगळ सातमा चेप्टर ना जे दाखला पण कर्या ए पण एकदम सिम्पल दाखला छे तमारे सातमो चेप्टर जे हशे एने बोर्ड माटे ऑप्शन में काढ़वानू नहीं एकदम सिंपल दाखला आवे छे एमां गभरावानी जरूर नथी ओके तो चलो हवे आपणे आगळ जईए आगळ आपणो एक दाखलो आपणो रहेलो छे ए कयो क्या चेप्टरनो छे आपणो तो कि बधाने ख्याल छे संभावनामां ज हशे हवे लास्ट रहेल छे तो जो अहीं ध्यानथी जो आपणने आ किंमत तमे वाँचो तो जो संभावना जे छे संभावनामां एक वस्तु ख्याल राखवानी कि एक पत्तावाळो दाखलो हशे हशे ने हशे एका तो बे मार्कमां हशे का तो त्रण मार्कमां हशे का तो पछी तमने एवुं कीधुं हशे एक बाउल मुकेल छे एटले के एक टोपली मुकेल छे एमां दोड़ा मुकेला छे का तो लखटी मुकेली छे एने शुं करवानुं छे आपणे यादांचिक रीते पसंद करवानुं छे एने यादांचिक रीते पसंद करीने ए का तो लाल दोड़ो हशे का तो सफेद दोड़ो हशे एवी ज एमां रामायण करेल हशे ए तमे सिम्पली तमे करी शको छो आ दाखलो आपणे करीए एना पर तमने समझ पड़ी जशे के आवा दाखला तमे कई रीते करी शको ओके तो जो अहीं आपणे सौप्रथम किंमत वाँचीए कि एक पेटी में पांच लाल लखोटीओ अने आठ सफेद लखोटीओ अने चार लीली लखोटीओ छे तो ए पेटी मांथी एक लखोटी यादांचिक रीते बहार काढवामां आवे तो बहार काढेल लखोटी जो लाल होय अथवा तो एक जे छे सौप्रथम पूछेल शुं छे तो लाल होय तो एनी संभावना शुं हशे बीजू छे सफेद होय तो एनी संभावना शुं हशे बीजू लीली होय एवुं नहीं डायरेक्ट ज होय एने वाँचवानुं एना वच्चेनी जो न लिखो हे ए पण तमारे वाँचवानुं राखवानुं एक्जाम में जो तमे शुं हशे बधुं आवडतुं हशे मने बधुं आवडे छे एम करीने जो तमे एक्जाम में गया तो शुं थशे आ रीते तमे बे वाँचा के भाई हाँ आमां लाल होय आमां सफेद होय तो आमां शुं त्रीजुं तमे वाँचो नहीं डायरेक्ट लखी दो आमां लीली होय तो एना लीली केटली छे आपणा पर चार तो चार ना छेदमां कुल संख्या हशे तमे लखी दो ए तमारुं खोटुं पड़े एटले तमारे शांतिथी सवाल वाँचवानो के सवालमां शुं आपेल छे कई रीते तमने आपेल छे तमे लखशो अथवा तो वाँचशो तो तमने ख्याल आवशे अहींया शुं छे त्रीजा नंबरनुं छे एमां शुं लखेलुं छे लीली न होय तो तेनी संभावना शोधो ओके तो जो सौ प्रथम आपणे लखी देवानुं के शक्य परिणाम केटला छे ओके शक्य परिणाम केटला छे आपणा पर शक्य परिणाम माटे आपणे बधी संख्या जे छे एनो सरवाळो करीशुं लाल लखोटी पांच छे सफेद लखोटी आठ छे तेज रीते लीली लखोटी चार छे आ बधानो सरवाळो करीशुं चार प्लस आठ करीए तो बार थशे बार प्लस केटला करीशुं पांच करीशुं तो सत्तर आवशे आपणा शुं छे शक्य परिणामो छे अने बीजुं एक वस्तु अहींया लखी देवानी पाछी के तमारे धारी लेवानुं के जो लाल लखोटीनी लाल लखोटी होय तो एनी संभावना अपना पर शुं हशे लाल लखोटी होय तो तेनी संभावना ने आपणे शुं कहीए छे संभावना आर आपणे आर द्वारा दर्शावीए छे तेज रीते शुं हशे तो के सफेद होय तो डब्ल्यू वडे दर्शावीए अने लीली होय तो जी वडे
दर्शाविए छे। तो आपने जे संभावना मागेल छे तो मागेल परिणाम ने कहीं आपने आ रीते दर्शावी शकीए, तो मागेल परिणाम अपने बीजा पेज पर जो ओके तो मागेल परिणाम हे एने आप कई रीते दर्शाई सकी। फर्स्ट आपने शू मागेल छे तो के लाल होय, लाल शू हे लाल लखोटी होय सेमा थी तो के एक बॉक्स का तो एक बाउल छे अपना पर आपेल एमा लखोटीओ बधी मूकेली छे, तो एमा थी एक यादांचिक रीते लखोटी बहार काढवामां आवे तो ए लखोटी लाल होय तो एनी संभावना, तो लाल लखोटीओ केटली छे अपना पर, तो लाल लखोटीओ जे छे ए केटली छे आपणे जोई लईए। लाल लखोटीओ केटली छे अपना पर तो के ओके पांच छे अपना पर, तो लाल लखोटीओ पांच आपेल छे तो आपने पांच खबर होवू जोईए। तो आपने लाल लखोटी जो धारीए तो जो संभावना लाल लखोटी केटली छे आर छे तो पी आर लखाशे आ साइडे शू लखाशे लाल लखोटीओ केटली छे आपणी पांच ने कुल शक्यताओ केटली छे सत्तर, तो आ शू थई गयुं आपणुं आ जे छे ए जो लाल लखोटी जे हशे लाल लखोटी जो यादांजलिक रीते पसंद थईने बहार आवे एनी संभावना पांचना छेदमां आपणी सत्तर थशे। ओके बीजुं शू पूछेल छे आपणुं तो के जे बहार निकलती लखोटी जे हशे बहार यादांचिक रीते पसंद थईने लखोटी जे हशे ए जो सफेद होय शू होय सफेद सफेद लखोटी होय तो एना माटे तमे शू लखी शको तो के पी डब्ल्यू लखाशे एना इज इक्वल टू शू सफेद लखोटी केटली छे आपणा पर आठ अने कुल शक्यताओ केटली छे सत्तर, तो एनी कई रीते लखाशे आठना छेदमां सत्तर जे हशे एटली संभावना तमारी सफेद लखोटी जे हशे ए पसंद थवानी हशे। ओके त्रीजा नंबरनुं शू पूछेल छे ओके तो जेमां बधा भूल करे छे शू छे लीली लखोटी न होय शू हशे लीली लखोटी न होय तो शू करवानुं आपणे कुल जे तमारी शक्यता हशे एमां लीली केटली छे आपणे चार तो ए बाद करशो तो तेर ए तमारा सानुकूळ परिणाम परिणाम हसे तो ए सानुकूळ परिणाम जे हसे तेर मळ्या तो एना बराबर आपणे आ रीते लखी शकीए पीजी बराबर तेरना छेदमां सत्तर। ओके आ संभावना शेनी थई तो के लीली लखाटी पसंद न थाय एनी संभावना तेरना छेदमां सत्तर आपणને મળશે। એકદમ સિમ્પલ છે સંભાવનાના દાખલા જે હશે એકદમ સિમ્પલ છે। આપણે બી વિભાગની ચર્ચા કરતા હતા ત્યારે પણ વાત કરી હતી કે જે હવે કે માં દાખલા તરીકે लाल लखोटीओ मारा पर पांच होय तो हमेशा जे जेटली संख्या हसे जे पूछू हसे के लाल लखोटी पसंद थाय एवो पूछू होय तो जेटली लाल लखोटीनी संख्या हसे ए हमेशा ऊपर लखाशे अने छेदमां हमेशा तमारा शक्य कुल परिणाम जे हसे ए लखाशे। ए वस्तु तमारे ध्यान राखवानी ने आनी पण आपणे चर्चा करी हती के लीली लखोटी न होय तो कुल લખોટીમાંથી આપણે જે લખોટી ન હોય એની સંખ્યા અથવા તો એ બોલ દડો કીધું હોય તો લીલો દડો ન હોય તો એની જે કુલ સંખ્યા હશે એને આપણી શક્ય કુલ પરિણામ જે હશે એ પરિણામમાંથી એને માઇનસ કરીશું એટલે જે કિંમત મળશે એ ઉપર લખાશે અને છેદમાં આપણા કુલ પરિણામ લખાશે। ઓકે આઈ હોપ આ પ્રકારના દાખલા પણ તમને આ જે દાખલો આપણે કર્યો આ પણ તમને આવડ્યો હશે। ઓકે તો હવે આપણું આ જે પ્રથમ પરીક્ષા માટે સેક્શન સી અહીં આપણું સમાપ્ત થાય છે। હવે આપણે સેક્શન ડી જે બાકી રહેલ છે સાથે સાથે સેક્શન વિભાગ એ જે છે એ પણ આપણું બાકી છે, તો એ બે વસ્તુઓ જે છે એના જે ચર્ચા જે છે એ આપણે આગલા લેક્ચર જ્યારે આપણા આ ચેનલ પર આવશે ત્યારે આપણે એની ચર્ચા કરીશું। ઓકે તો વિડીયોમાંથી જો થોડી ઘણી માહિતી મળી હશે તો વિડીયોને લાઈક કરજો અને જો તમે નવા હોય તો આ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરજો। ઓકે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં, થેન્ક યુ।